નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 6 દોરવણી, જેનો ગુણભાર ટોટલ 10 માર્ક્સનો છે. ગયા વિડીયો સેશનમાં આપણે દોરવણી એટલે શું, એની પ્રસ્તાવના, અર્થ વગેરે વિશે ચર્ચા કરી હતી. આ વિડીયો સેશનમાં આપણે ચર્ચા કરવાના છે દોરવણીની લાક્ષણિકતા. અને દોરવણીની લાક્ષણિકતા એની ચાવી છે હે વિકાસની માં પ્રોત્સાહન. અહીંયા સની ઉપર 3 લખેલા છે, એનો મતલબ સ કેટલી વાર આવશે, 3 વાર આવશે. સનો ઘન એટલે સ 3 વાર, બરાબર. હે વિકાસની માં પ્રોત્સાહન ચાવી છે, એમાં સ ઉપર 3 એટલે સ 3 વાર આવશે. પછી નિમ્નગામી માહિતી સંચાર અને પ્રોત્સાહન. તો શરૂઆત કરીએ. સૌથી પહેલું હેતુલક્ષી પ્રવૃત્તિ. દોરવણીનો હેતુ કર્મચારીને માર્ગદર્શન આપી તેને પ્રોત્સાહન આપવાનો છે. કર્મચારીને માત્ર ને માત્ર દોરવણીમાં માર્ગદર્શન જ આપવામાં આવે છે એવું નથી, માર્ગદર્શનની સાથે સાથે પ્રોત્સાહન આપવામાં આવે છે અને વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને કર્મચારીને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ધંધાના ધ્યેય સિદ્ધ થાય છે. કારણ કે જેમ જેમ કર્મચારીને વધુ ને વધુ પ્રોત્સાહિત કરશો તેમ વધુ ને વધુ સારું કામ કરશે અને વધુ ને વધુ ઝડપથી ધંધાના ધ્યેય સિદ્ધ થશે. આમ દોરવણીનો હેતુ કર્મચારીને માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપવાનું હોવાથી ધંધાના ધ્યેય સિદ્ધ થઈ શકે છે. આમ દોરવણી એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અથવા તો હેતુલક્ષી પ્રવૃત્તિ બને છે. બીજો મુદ્દો વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. દોરવણીમાં માત્ર ને માત્ર કર્મચારીને માર્ગદર્શન આપવાનો જ સમાવેશ થાય છે એવું નથી. એવું નથી કે કર્મચારીને માર્ગદર્શન સલાહ સૂચન આપી દીધા એટલે કામ પૂરું થઈ ગયું, એવું નથી. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. દોરવણીમાં કર્મચારીને માર્ગદર્શન આપવા ઉપરાંત સંચાલકોએ એકમ માટે જે પણ કંઈ નિર્ણયો લીધા છે એ નિર્ણયોની કર્મચારીને સમજૂતી આપવામાં આવે છે અને નિર્ણયોની સમજૂતી આપ્યા બાદ કર્મચારીએ નિર્ણયોનો અમલ કરે છે કે નહીં એ જોવામાં પણ આવે છે. આમ દોરવણી એ માત્ર માર્ગદર્શન જ નથી આપતી, દોરવણીનું કામ માત્ર માર્ગદર્શન આપવાનું જ નથી. જો દોરવણીનું કામ માત્ર ને માત્ર માર્ગદર્શન આપવાનું હોત તો એનું કાર્યક્ષેત્ર મર્યાદિત ગણાત, પરંતુ દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. એ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યા બાદ સંચાલકોએ જે પણ કંઈ નિર્ણયો લીધા છે એ નિર્ણયોની કર્મચારીને સમજૂતી આપે છે, એટલે કે કર્મચારીને સમજાવે છે કે આપણે આવી આવી રીતે કામ કરવાનું છે, આટલી રીતે કામ કરવાનું છે. આમ કર્મચારીને સમજાવી અને સંચાલકે લીધેલા નિર્ણયોનો વ્યવસ્થિત રીતે અમલ કરાવે છે. આમ દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે, એમાં માર્ગદર્શન આપવાનું, કર્મચારીને સમજાવવાનું, નિર્ણયોનો અમલ કરાવવાનું, આમ ઘણા બધા કાર્યોનો સમાવેશ થાય છે. ત્રીજો મુદ્દો કાર્યો પર દેખરેખ. દોરવણીનો ઉદ્દેશ માત્ર હુકમો કે માર્ગદર્શન આપવાનો નથી, બરાબર છે. કર્મચારીને તમે હુકમો આપી દીધા કે માર્ગદર્શન આપી દીધું કે ભાઈ આવી આવી રીતે કામ કરવાનું છે એટલે દોરવણીનું કામ પૂરું થઈ ગયું એવું નથી. દોરવણીનો ઉદ્દેશ માત્ર હુકમો કે માર્ગદર્શન આપવાનો નથી, પણ એ હુકમો કે માર્ગદર્શન આપ્યા છે તે મુજબ કામ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાનો પણ છે. આમ દોરવણીમાં બે કાર્યનો સમાવેશ થાય છે, એક તો માર્ગદર્શન આપવું અને માર્ગદર્શન પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવું અથવા તેના પર દેખરેખ રાખવી. કર્મચારીને કઈ રીતે કામ કરવું એનું માર્ગદર્શન આપી દીધું અને માર્ગદર્શન મુજબ કામ કરે છે કે નહીં એ જોવું, આ બંને કાર્યનો દોરવણીમાં સમાવેશ થાય છે. આગળનો પણ સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. અહીંયા બધી સપાટી એટલે આપણે બબધાને ખબર છે સંચાલનની ટોટલ 3 સપાટી છે, ઉચ્ચ, મધ્ય અને તળ. તો દોરવણીનું કાર્ય સંચાલનની 3 સપાટીએ થાય છે, ઉચ્ચ સપાટીએ, મધ્ય સપાટીએ અને તળ સપાટીએ. ઉચ્ચ સપાટીએ સંચાલકો વિભાગીય અધિકારી એટલે કે મધ્ય સપાટીએ દોરવણી આપે, મધ્ય સપાટીએ વિભાગીય અધિકારીઓ, તળ સપાટીના ફોરમેન અને જોબરોને દોરવણી આપે. આમ દરેક વ્યક્તિ દોરવણી આપે છે, ઉચ્ચ સપાટીએ સંચાલકો, મધ્ય સપાટીએ વિભાગીય અધિકારીઓ અને તળ સપાટીએ ફોરમેન અને જોબરો. આ બધા જ એકબીજાને દોરવણી આપતા હોય છે, દરેક એના તાબેદારોને માર્ગદર્શન આપતા હોય છે. ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને માર્ગદર્શન આપશે, મધ્ય સપાટી તળ સપાટીને માર્ગદર્શન આપશે, તળ સપાટી એ કર્મચારીઓને કે કામદારોને માર્ગદર્શન આપશે. આમ દોરવણી એ સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય છે, પછી એ ઉચ્ચ સપાટી હોય, મધ્ય હોય કે તળ સપાટી હોય. પાંચમું સતત ચાલતી પ્રવૃત્તિ.
कर्मचारी ने कार्य अंगे सतत मार्गदर्शन आपवू पड़े। एवं नहीं कि कर्मचारी ने एक बार मार्गदर्शन आपी दीधु पछी एने आम भूल ज नहीं पड़े, पछी एने कोई दिवस मार्गदर्शन की जरूर ज नहीं पड़े, एवं नहीं। कर्मचारी ने सतत मार्गदर्शन आप्या ज करवू पड़े छे। फॉर एक्जाम्पल एकाउंट की बात करिए तो एकाउंट में तमने कोई एक दाखलो साहेबे शीखवाड़ दीधो, हवे चेप्टर बीजू चालू थाय बराबर, तो तमारे हवे हूँ शीखवानी जरूर नहीं पड़े, तमारे मार्गदर्शन की जरूर नहीं पड़े। एक पण मार्गदर्शन आपू ये आखा एकाउंट में चाल ज करशे एवं जरूरी है नहीं। तमने दरेक प्रश्न में अलग अलग मार्गदर्शन आपवू पड़शे। एम संचालकों ने पण कर्मचारी ने कार्य अंगे सतत ने सतत मार्गदर्शन आपवू पड़शे। कर्मचारी भूल करे मार्गदर्शन आपो, वड़ी पासो नव काम में भूल करे मार्गदर्शन आपो, आम कर्मचारी ने सतत मार्गदर्शन आपवू पड़शे। ज्यां सुधी एकमनी प्रवृत्ति चाले छे त्यां सुधी कर्मचारी ने मार्गदर्शन आपवानुं एटले के दोरवणी आपवानुं कार्य चालू ज रहेशे, एनो कोई दिवस अंत नहीं आवे। कर्मचारी ने नवुं काम सोंपो, मार्गदर्शन आपो, काम पूरुं थयुं फरी एक वार नवुं काम सोंपशो, ए नवा काम अंगे मार्गदर्शन आपो। आम ज्यां सुधी एकमनी प्रवृत्ति चाल्या करशे त्यां सुधी दोरवणी आपवानुं कार्य चाल्या करशे, दोरवणी आपवाना कार्यनो अंत आवतो नथी। एटला माटे आपणे दोरवणीनी प्रक्रियाने सतत चालती प्रवृत्તિ કહી શકીએ અથવા સતત ચાલતી પ્રક્રિયા કહી શકીએ। छठू संचालकीय कार्य, दोरवणी ए संचालकीय कार्य है। संचालन ना अन्य कार्य जेवा के आयोजन, व्यवस्था तंत्र, कर्मचारी व्यवस्था, संकलन, अंकुश, माहिती संचार, अहवाल लेखन, आ बधाज कार्यों साथे प्रत्यक्ष अथवा परोक्ष रीते क्यांक ने क्यांक दोरवणी जोड़ायेलू छे। अथवा हूँ एवं कही सकूँ कि संचालन ना अन्य कार्य दोरवणी वगर शक्य बनवाना नथी। तो आम दोरवणी ए संचालनना अन्य कार्य साथे संकळायेलू छे, अन्य कार्य साथे जोड़ायेलू छे, एटले आपणे दोरवणीने संचालकीय कार्य कहीए छे। आगळ सातमो पॉइंट, निम्नगामी प्रवृत्તિ। निम्नगामी एटले नीचे तरफ जती प्रवृत્તિ, सॉरी निम्नगामी प्रवृत्તિ कोने कहेवाय, नीचे तरफ जती प्रवृत્તિ एने कहेवाय निम्नगामी प्रवृत્તિ। दोरवणी हमेशा उच्च सपाटीएथी निम्न सपाटी तरफ जती होय छे, आ वस्तु याद राखजो। दोरवणी हमेशा ऊपरनो अधिकारी आपतो होय, कोने? तो के पोताना हाथ नीचेना ताबेदारोने। तो उच्च सपाटी मध्य सपाटीने दोरवणी आपशे, मध्य सपाटी तळ सपाटीने दोरवणी आपशे। आम दोरवणीनी दिशा ऊपरथी नीचे होय, हमेशा ऊपरी अधिकारी ज पोताना हाथ नीचेना ताबेदारने दोरवणी आपतो होय छे। एटले दोरवणी ए निम्नगामी प्रवृत્તિ छे। निम्नगामी एटले नीचे तरफ जती प्रवृत્તિ छे। आठमो पॉइंट, माहिती संचार। कार्यक्षम माहिती संचार ए दोरवणीनी पूर्व शरत छे। मोस्ट टाइम पी सवाल एक मार्क्स में पूछी सकाय के दोरवणीनी पूर्व शरत शुं छे, तो के कार्यक्षम माहिती संचार ए दोरवणीनी पूर्व शरत छे। कर्मचारी ने जो आपणे दोरवणीने सफळ बनावी होय, दोरवणीने कार्यक्षम बनावी होय, तो कार्यक्षम माहिती संचार जरूरी छे। जो माहिती संचार कार्यक्षम नहीं होय तो योग्य कर्मचारी ने योग्य समय मार्गदर्शन मिली सकत नहीं। तो माहिती संचार व्यवस्था खूब कार्यक्षम, खूब झड़पी होवी जोईए। कर्मचारी ने जेव मार्गदर्शन की जरूर हो माहिती संचालकों ने तरत ऊपरी अधिकारी ने तरत मिली जवी जोईए, जेथी ए समयसर मार्गदर्शन आपी सके। तो आम दोरवणीनी सफळता माटे कार्यक्षम माहिती संचार व्यवस्था जरूरी छे। जो माहिती संचार व्यवस्था कार्यक्षम नहीं होय तो कर्मचारी ने समयसर मार्गदर्शन नहीं मळे, अने जो एने समयसर मार्गदर्शन नहीं मळे तो ए समयसर कार्यनो अमल पण करी शकशे नहीं। एटले दोरवणी ए खूब ज जरूरी छे, परंतु दोरवणीनी सफळता माटे कार्यक्षम माहिती संचार अति आवश्यक छे। नवमो पॉइंट, प्रोत्साहन। दोरवणी आपवाथी कर्मचारीओने दोरवणीमां शुं करवामां आवे, तो के दोरवणीमां कर्मचारीने मार्गदर्शन आपवामां आवे। तो कर्मचारीने मार्गदर्शन आपवामां आवे, काम केम करवू, क्यारे करवू, केवी रीते करवू, एनुं मार्गदर्शन आपवामां आवे, तो कर्मचारीना जे पण कंई प्रश्नो हता, जे पण कंई मूंझवण हती, ए दूर थई गई।
હવે કર્મચારીના પ્રશ્નો કે મૂંઝવણ દૂર થઈ ગયા એટલે કર્મચારી ઇઝીલી બહુ સરળતાથી બહુ સારી રીતે કામ કરી શકે અને કર્મચારી બહુ સરળતાથી અને સારી રીતે કામ કરી શકે તો એનો આત્મવિશ્વાસ વધશે અને કર્મચારીઓનો આત્મવિશ્વાસ વધશે વધુને વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરાય છે વધુને વધુ સારી રીતે કામ કરવા એ પ્રોત્સાહિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી દોરવણીની લાક્ષણિકતા જેની ચાવી આપણે જોઈ। હે વિકાસની માં પ્રોત્સાહન, હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, વી એટલે વિશાળ કાર્યક્ષેત્ર, કા એટલે કાર્યો પર દેખરેખ, સ એટલે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય। અહીંયા સ ત્રણ વાર છે એટલે પહેલો સ સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય, બીજો સ સતત ચાલતી પ્રવૃત્તિ, ત્રીજો સ સંચાલકીય કાર્ય, પછી ની એટલે નિમ્નગામી પ્રવૃત્તિ, મા એટલે માહિતી સંચાર, પ્રો એટલે સોરી પ્રોત્સાહન એટલે અહીંયા પ્રોત્સાહન આખે આખો મુદ્દો લીધેલો છે। આ એક સવાલ યાદ રાખજો કે કાર્યક્ષમ માહિતી સંચાર એ દોરવણી માટેની પૂર્વ શરત છે, પૂછી શકાય એવો સવાલ છે। તો આ હતું દોરવણીની લાક્ષણિકતા। હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ દોરવણીનું મહત્ત્વ। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો, અને હા યુથ એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના તમામ વિડીયો જોઈ શકાય, બરાબર છે। અને વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર, થેન્ક યુ, જય હિન્દ।